ओम श्री गणेशाय नमः। तो मित्रों स्वागत है आपनों अपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आजना आ वीडियो में आपने सांभळीशुं श्रावण मासना सुद पक्षनी एटले के श्रावण महीनाना अजवाड़ी तीजना दिवसे करवामां आवतुं फूल काजळीनुं व्रत, के जे व्रत ने करवाथी कुवारिका ने मनगमतो जीवन साथी मळे छे। आ व्रत भगवान शिव अने देवी पार्वती ने समर्पित छे। આજે આ વિડીયોમાં આપણે આ વ્રતની વિધિ મહિમા સાથે જ વ્રતની કથા સાંભળીશું, તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે। મિત્રો શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે ફૂલકાજડી વ્રત રાખવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને કુવારિકા જ કરે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્યકર્મ કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને મહાદેવના મંદિરે જઈને શિવ પાર્વતીજીની પૂજા કરવાની હોય છે। આજુબાજુ ક્યાંય મહાદેવનું મંદિર ન હોય તો ઘરે પણ પૂજા કરી શકાય છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનું આ વ્રત છે, અને ખાસ કરીને આ ફૂલ કાજળી વ્રત, કે જે નામ પરથી જ સમજાય કે આ વ્રતમાં ફૂલ સાથે કોઈ સંબંધ છે। હા મિત્રો, આ વ્રતમાં ફૂલનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, કે જેમાં ગુલાબના ફૂલનું વિશેષ મહત્વ છે। આ વ્રતમાં ઘણા બેનો ઉપવાસ કરે છે, ઘણા નમકનો પણ ત્યાગ કરે છે, નકરડા ઉપવાસ થાય છે, અને જે કોઈ આ વ્રતમાં ફરાળ લે છે, ફળ લે છે કે પછી પાણી પીવે છે, તો તે કંઈ પણ વસ્તુ ખાતા પીતા પહેલાં ફૂલ સૂંઘીને ખાવાનું પીવાનું હોય છે। જો ગુલાબનું ફૂલ લ્યો તો અતિ ઉત્તમ છે, અથવા તો અન્ય જે પણ કોઈ ફૂલની આપણને સુગંધ પસંદ હોય તે ફૂલ આ વ્રતમાં લઈ શકાય છે। કે જરૂરી નથી કે કોઈ ખાસ ફૂલ લેવું, આપની અનુકૂળતા અનુસાર કોઈ પણ ફૂલ આ વ્રતમાં લઈ શકાય છે। આખો દિવસ શિવ પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે। જ્યારે દિવસ આથમે ગાય ઘરે આવે ત્યારે ગાયનું પણ પૂજન થાય છે, એટલે કે સૂર્યાસ્ત સમયે ગાયનું પૂજન કરવું જોઈએ। આ વ્રત કરનારે આખી રાત્રિનું જાગરણ કરવાનું હોય છે। જો કોઈ નાની કુવારિકા વ્રત કરતી હોય તો આખી રાત્રિનું ન થાય તો રાત્રે 12 વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે। રાત્રે મહાદેવજીના ભજન કરવા, શિવ મહિમા સાંભળવી, કથા સાંભળવી, આ વ્રત કથા વાંચવી જોઈએ। આ વ્રત 5, 7, 9 કે 11 વર્ષ કરી શકાય છે, અને પછી તેનું ઉજવણું કરવાનું હોય છે। જો ઉજવણાની વાત કરીએ તો જે કુવારિકા આ ફૂલકાજળીનું વ્રત કરતી હોય અથવા તો પહેલાં કર્યું હોય તેને ગોયણી કરીને કંકુ ચાંદલો કરીને તેને ફળાહાર કરાવવાનું હોય છે, અને યથાશક્તિ જમાડવાનું હોય છે। સાથે જમી લીધા પછી યથાશક્તિ વસ્તુની ભેટ અપાય છે। શણગારની વસ્તુ આપી શકાય અથવા અન્ય કોઈ પણ વસ્તુ ભેટ તરીકે આપી શકાય, અને ભેટની સાથે કોઈ દક્ષિણા ખાસ મૂકવી। પહેલાંના વખતમાં વાસની કટોરી આપતા હતા, પરંતુ અત્યારે કોઈ પણ વસ્તુ આપી શકાય। આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું, અને આ વ્રતમાં નાની બાળાઓ શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે। સુંદર રીતે તૈયાર થઈને સજી ધજીને શિવ પાર્વતી પૂજન કરીને પોતાની મનોકામના ભગવાન શિવ અને પાર્વતીને કહે છે કે હે પ્રભુ, મને મનગમતો ભરથાર પતિ દેવ દેજો અને અમારું કલ્યાણ થાય, સાસરિયામાં અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ પ્રાપ્ત કરીને આ વ્રત કરે છે। જો શ્રાવણ માસ સુદ ત્રીજના દિવસે વ્રત ન થાય, અડચણ હોય, સૂતક હોય કે પછી અન્ય કોઈ પણ કારણોસર વ્રત ન થાય, તો શ્રાવણ વદ ત્રીજના એટલે કે અંધારી જે ત્રીજ આવે તેમાં પણ આ ફૂલ કાજળીનું વ્રત કરી શકાય છે। જે બેનો ચોખા કાજળીનું વ્રત કરે તો ચોખા સૂંઘી ફળાહાર કરી શકે છે, અને જે બહેનો ફૂલ કાજળીનું વ્રત કરે છે તેને જળ કે ગ્રહણ કરતા સમયે ફૂલ સૂંઘીને કરવાનું। ફૂલને હાથમાં જ રાખવાનું હોય છે। જો આજના દિવસે કોઈ વસ્તુ ખાતા પીતા પહેલાં ફૂલ સૂંઘવાનું ભૂલાઈ જાય તો ભગવાન સમક્ષ ભૂલની માફી માગી લેવાની, અને ફરી આ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। જો આપણા ઘરમાં કોઈ નાની બાળા આ વ્રત કરતું હોય તો વડીલોએ, માતા પિતાએ ધ્યાન રાખવાનું કે આપણી દીકરી કોઈ ખાતા પીતા પહેલાં ફૂલ સૂંઘવાનું ભૂલી ન જાય। જે ફૂલ આપ સૂંઘતા હોય તે ફૂલ આજે ભગવાન મહાદેવને સમર્પિત કરવાનું હોય છે। જ્યારે વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે ચાંદીનું ફૂલ લઈને મહાદેવને ચડાવવાનું હોય છે। જો ચાંદીનું ફૂલ ચડાવવાની શક્તિ ન હોય તો જે ફૂલ આપણે સૂંઘતા હોય તે ફૂલ પણ ભગવાનને ચડાવી શકાય છે।
તો આ રીતે આ ફૂલ કાજળીનું વ્રત કરવામાં આવે છે। આવો હવે આપણે આ વ્રતની કથા શ્રવણ કરીએ કે જેથી કરીને આપને આ વ્રત પ્રત્યે વૃદ્ધુ શ્રદ્ધા જાગશે અને જો આપ આ વ્રત કરવામાં આવે છે તો તેને તેનું શું ફળ મળે છે તેના વિશે પણ જાણ થશે। તો હવે સૌ લોકો મારી સાથે આ વ્રત કથા જરૂર સાંભળે, વ્રત કર્યું હોય કે ન કર્યું હોય આ કથા સાંભળે છે તો મહાદેવની અને પાર્વતીજીની કૃપા અવશ્ય થાય છે। તો ફૂલ કાજળીની વ્રત કથામાં એવું કહેવાયું છે કે એક ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહે। તેને ત્યાં એક કન્યાને જન્મ થયો। કન્યા દિવસે દિવસે મોટી થતી જાય છે અને બ્રાહ્મણદેવ જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જુએ છે ત્યારે તે એવો ખ્યાલ આવે છે કે કન્યાના જીવનમાં તો લગ્ન યોગ જ નથી। આ વાત સાંભળી બ્રાહ્મણદેવ તો હવે મૂંઝાણા કે હવે કરવું શું। ત્યારે તેને બ્રાહ્મણીએ એક ઉપાય સુજાડ્યો કે આપ યાત્રા કરવા નીકળો અને તેનું પુણ્ય અર્જિત કરો, જે પુણ્ય મળે તે આપની દીકરીને આપજો કે જેથી કરીને કદાચ તેના જીવનમાં લગ્ન યોગ સર્જાય। બ્રાહ્મણને તેની પત્નીની વાત યોગ્ય લાગી એટલા માટે તે યાત્રા કરવા નીકળ્યો અને પુણ્ય અર્જિત કરવાના પ્રયત્નો કર્યો। ત્યારે રસ્તામાં એક વખત નદી કિનારે નાની બાળાઓ સર્વે ભેગી મળીને શિવ પાર્વતીનું પૂજન કરતી હતી, પુષ્પ શૃંગે અને જલપાન કરતી હતી। આ જોઈ બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું કે નાની કુંવારિકાઓ આ શું કરે છે। તેણે તેની પાસે જઈ અને કહ્યું કે તમે આ કયું વ્રત કરો છો અને વારંવાર શા માટે ફૂલ શૃંગો છો। ત્યારે તેમાંથી એક બાળા કહે કે શ્રાવણ સુદ ત્રીજના દિવસે ફૂલ કાજળીનું વ્રત કરાય છે કે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરી શકાય છે। આ સાંભળીને બ્રાહ્મણદેવને ઘણું આશ્ચર્ય થયું કે આ વળી શું। તેમણે કન્યાઓ પાસેથી આ વ્રતની સર્વ વિધિ જાણી અને ઘરે આવીને પોતાની દીકરીને પણ આ વ્રતની વિધિ કહી કદાચ મારી દીકરીના જીવનમાં પણ લગ્ન યોગ સર્જાઈ જાય એવી આશાથી તેણે તેની દીકરીને પણ આ વ્રત કરવાની જાણ કરી। સમય વીતતો ગયો, શ્રાવણ માસ આવ્યો। શ્રાવણ મહિનાની જ્યારે સુદ પક્ષની ત્રીજ આવી ત્યારે તે બ્રાહ્મણ કન્યા આ ફૂલ કાજળીનું વ્રત કરે છે અને ત્યારે ભાવથી મનથી શ્રદ્ધાથી શિવ પાર્વતીની પૂજા અર્ચના કરે છે। પૂજનથી ભગવાન અને માતાજી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ સ્વરૂપે કન્યાનું ભાગ્ય પલટાઈ જાય છે। ધીરે ધીરે કન્યા મોટી થાય અને તેના માગા આવવા લાગ્યા ત્યારે બ્રાહ્મણદેવને થયું કે જરૂર આ મહાદેવની કૃપા છે, તેને નાનપણમાં ફૂલ કાજળીનું વ્રત કર્યું આ વ્રતનો જ પ્રભાવ છે। કન્યાને સુયોગ્ય વર મળ્યો અને કન્યા સુખી લગ્ન જીવન વ્યતીત કરવા લાગે છે। બ્રાહ્મણદેવ અને બ્રાહ્મણી પણ સંતુષ્ટ થયા અને ભગવાનનો વારે વારે આભાર માનવા લાગ્યા અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, જે કોઈ બાળા આપનું આ ફૂલ કાજળીનું વ્રત કરે તેને સુયોગ્ય ભરથાર મળે, સુયોગ્ય વર મળે, તેનું લગ્ન જીવન સુખ શાંતિથી પસાર થાય, તેને સારું સાસરિયું મળે એવી તેના ઉપર કૃપા કરજો। ભગવાન મહાદેવ પણ તેના પર પ્રસન્ન થઈને તેને તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા અને ત્યારથી લઈને આ વ્રતનો મહિમા આજ સુધી ચાલતો આવ્યો છે। હે પ્રભુ, તમે જેવી રીતે બ્રાહ્મણી કન્યાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વે લોકોને ફળજો તથા તેના ઘરમાં જો કોઈ કન્યા બાળા આ વ્રત કરતી હોય તો તેને તેનું વ્રત ફળે એવી મારી તમને પ્રાર્થના છે। તો બોલે શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય। મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ વ્રતકથાનું શ્રવણ કર્યું હશે, સાથે જ શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું ફૂલ કાજળી વ્રતનો મહિમા સાંભળ્યો, ફળ પ્રાપ્તિ કથન સાંભળ્યું। તો જો આપના ઘરમાં કોઈ બાળા આપની દીકરી કન્યા વ્રત કરતી હોય તો તેમના વ્રતનો મહિમા જરૂર સમજાવજો। જો આપણને વ્રત વિશે ખ્યાલ હશે તો આપણે આપણા બાળકોને સમજાવી શકીશું, તેનું મહત્વ જણાવીશું। તો અમે આપ સૌ લોકો સુધી તો આ વ્રતનું મહાત્મય કથા પહોંચાડી છે, હવે આ વ્રત કથા આ મહિમા આપની દીકરીઓને સંભળાવજો, તેમને સમજાવજો કે જેથી કરીને તે લોકોને આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે, આ વ્રત કરે અને વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરે। તો આ વિડીયોમાંથી જો નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે।
तो आ साथे हवे मने रजा आपो, मळीशु फरीथी एक नवा विडियोमां। त्यां सुधी आप सौ लोकोने अमारी चेनलना जय श्री कृष्ण धन्यवाद। मारी साथे कथा वार्ता सांभळवा बदल आप सौ भक्तोनो खूब खूब आभार।